नमस्कार बाळको, धोरण 6 गणित पूर्ण संख्याओ। आजे आपणे पूर्ण संख्याओना सरवाळाना गुणधर्मो जोईशुं। बाळको, आपणे सौथी पहेला जोईशुं समृद्धता। तो कोई पण बे पूर्णांक संख्याओनो ज्यारे तमे सरवाळो करो छो ત્યારે હંમેશા જે જવાબ મળે છે તે પૂર્ણ સંખ્યા જ મળે છે। તો આપણે ઉદાહરણ જોઈએ કે 2 + 4 જ્યારે કહીએ છીએ જવાબ મળે છે 6। તો 6 એ પૂર્ણ સંખ્યા જ છે। હવે આપણે જોઈએ બીજો નિયમ, ક્રમનો નિયમ। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો તમે ગમે તે ક્રમમાં કરી શકો છો, અને ગમે તે ક્રમમાં સરવાળો કરો તો પણ परिणाम आपने सरखू ज मळे छे। एटले के 4 + 5 करो तो जवाब 9 मळे छे। हवे तेने आपणे उलटावीए कि जेम 4 - 5 उमेर्या हता तो तेनाथी उल्टी प्रक्रिया करी 5 - 4 उमेरीए। एटले के 5 + 4 करो तो जवाब 9 मळे। तो बन्ने परिणाम आपणने सरखा मळे छे। आम तमे गमे ते क्रममां पूर्णांक संख्यानो सरवाळो કરી શકો છો। ત્રીજો નિયમ જોઈએ, જૂથનો નિયમ। જ્યારે તમે 3 કે 3 થી વધુ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવાના હો તો ગમે તે 2-3 સંખ્યાના જૂથ બનાવી શકો છો। અહીંયા મેં 3 સંખ્યાઓ લીધી છે, 2, 3 અને 4। આ 3 સંખ્યાઓમાંથી હું ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવીશ અને ત્રીજી સંખ્યા તેમાં ઉમેરું તો પરિણામ મને સરખું જ મળે છે। અહીંયા આપણે જોઈએ કે 2 અને 3ને કૌંસમાં લીધા અને કૌંસ બહાર મેં 4 રાખ્યા છે। પહેલાં કૌંસનું સાદું રૂપ આપ્યું તો 2 + 3 કરું છું તો 5 આવે, અને આ કૌંસની બહાર હતાથી 4 મૂક્યા એટલે કે 5 + 4 = 9। હવે આપણે અહીંયા જે 2 અને 3નું જૂથ હતું એના બદલે 3 અને 4નું જૂથ બનાવીશું અને 2ને બહાર રાખીશું। તો 3 + 4 કૌંસમાં મૂક્યા, 2 તો 3 અને 4 એટલે કે 7 થાય 2નો સરવાળો, 2 હતા એ મૂક્યા તો 7 + 2 = 9 થયા। હવે આપણે 2 અને 4નું જૂથ બનાવીશું અને 3ને કૌંસની બહાર રાખીએ તો 2 + 4 કૌંસ બહાર 2 + 3 બરાબર 2 અને 4નો સરવાળો 6 થયો, 2 + 3 તો 9। તો આપણે જોઈશું 3 એ 3 ઉદાહરણમાં આપણને જવાબ સરખો મળે છે। એટલે કે એના ઉપરથી કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓમાં જૂથ બનાવીને સરવાળો કરતાં આપણને પરિણામ સરખું જ મળે છે। હવે બાળકો, આપણે જોઈએ કે 0 એ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે। હવે તટસ્થ સંખ્યા એટલે શું તે સમજીશું। તટસ્થ સંખ્યા એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં તમે 0 ઉમેરો તો તેનો સરવાળો કરતા પરિણામ તે જ પૂર્ણ સંખ્યા મળે છે। એટલે કે અહીંયા મેં એક ઉદાહરણ, 7 + 0 કરો છો તો જવાબ આપણને અહીંયા પૂર્ણ સંખ્યા જે 7 હતી તેના તે જ પૂર્ણ સંખ્યા 7 મળે છે। એવું બીજું ઉદાહરણ જોઈએ કે 0માં મેં 5 ઉમેર્યા તો અહીંયા પૂર્ણ સંખ્યા 5 હતી 0 સાથે સરવાળામાં, તો જવાબમાં પણ આપણને 5 જ મળે છે। આમ તમે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં 0 ઉમેરો કે 0 સાથે સરવાળો કરો તો તે જ પૂર્ણ સંખ્યા મળે છે। થેન્ક યુ।